નમસ્કાર, હું આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. તારીખ 9/5/2024 ના રોજ ધી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, તેને લઈને તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ધી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરાના સૌ સભ્યો તથા વડોદરા છોટાઉદેપુર શહેર જિલ્લાના ફાર્માસિસ્ટ મિત્રોના હિતને ધ્યાનમાં રાખી આવનારા સમયમાં કેમિસ્ટ એન્ડ ફાર્માસિસ્ટ મિત્રોનું ઉજ્જવળ ભવિષ્ય માટે પરિવર્તન પેનલનો ઉગતો સૂર્ય સમર્થન પૂરું પાડશે. ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા પરિવર્તન પેનલ ઉગતા સૂર્યના સૌ ઉમેદવારો, સમર્થકો, ટેકેદારોએ સમર્થન માંગ્યું હતું. જે બાબતે તેમને સમર્થન મળ્યું છે તે બદલ આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે, જેમાં પરિવર્તન પેનલ કુલ 22 જેટલા મુદ્દાઓ પર આ ઇલેક્શન લડવા જઈ રહ્યું છે. ત્યારે ધી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરામાં 1800 જેટલા મેમ્બરો છે, તેમાંથી 1214 જેટલા મતદારો છે. તમામ મતદારો મતદાન કરે તેવી રીતે અનુરોધ પરિવર્તન પેનલ દ્વારા કરવામાં આવ્યો છે. તારીખ 9/5/2024 રોજ ધી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરાની ચૂંટણી સવારે 8 થી સાંજે 5 કલાક સુધી શ્રી દાજી બ્રહ્મભણ છાત્રાલય કારેલી બાગ ખાતે યોજાવામાં આવશે. ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ તારીખ 20/4/2024 રોજ જે મનીષભાઈ અને એમને પરિવર્તન પેનલ દ્વારા અમારે પાસે જે આશ્વાસન અને સપોર્ટ માંગેલો હતો એના મુદ્દા ધ્યાને લઈને અમારા જે સાથી મિત્ર હસમુખભાઈ વાઘેલા, જે મધ્ય ગુજરાતમાંથી ઇલેક્ટેડ મેમ્બર ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં છે, તેમની સાથે અમે ચર્ચા વિચારણા કરી તમામ 6 સભ્ય ઉમેદવાર દ્વારા અમે પરિવર્તન પેનલને સંપૂર્ણ ટેકો જાહેર કરેલ છે. અને વધુમાં હું બરોડા અને શહેર જિલ્લા તથા છોટાઉદેપુરના વેપારી મિત્રોને આશ્વાસન આપવા માગું છું. ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ આપની જ ફાર્મસી કાઉન્સિલ છે. આપના લગતા કોઈ પણ નાના મોટા પ્રશ્નો હશે તો પરિવર્તન પેનલ અને હસમુખભાઈના વિશ્વાસમાં લઈને આપણે તેના માટે સુનિશ્ચિત પ્રયાસો કરીશું. અને વધુમાં જે આપણે એ કમિટમેન્ટ હસમુખભાઈએ વાત કરી જે રિજનલ ઓફિસનું આપેલ છે, એ ટૂંક સમયમાં આપણે રિજનલ ઓફિસ અહીંયા પ્રસ્થાપિત કરીશું. તેમજ આપણા કેમિસ્ટના સભ્ય મિત્રો એસોસિએશન અને ફાર્મસી કાઉન્સિલનું સમન્વય કરવાનો આ સુવર્ણ તક મળી છે. તેથી આ ગરમીમાં વધુમાં વધુ મતદાન થાય એ માટે પોતે વહેલા સવારે આવી અને મતદાન કરી જજો. 100% મતદાન આપીને પરિવર્તન પેનલને ઉગતા સૂર્યને આગમન કરજો. પરિવર્તન એ સંસારનો નિયમ છે. પરિવર્તન લાવો, પરિવર્તન લાવો, એવી જ મારી નમ્ર અપીલ છે. પરિવર્તન પેનલ ધી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન ઉગતો સૂર્ય જે સામે હરીફ પેનલની સામે લડી રહ્યા છે, એ હરીફ પેનલ છેલ્લા 17 વર્ષથી શાસન ચલાવી રહ્યું છે, એક ચક્રી શાસન ચાલી રહ્યું છે. અને COVID-19ના ગાળામાં પણ આ જ જે હરીફ પેનલ છે એમને કૃત્રિમ રેમડેસિવિર ઇન્જેક્શનની કૃત્રિમ અછત ઊભી કરેલ એવું મારા ધ્યાનમાં આવેલ તે સમયે પણ મેં જાહેર વાંધો લીધેલો છે. એટલે કે કૃત્રિમ અછતથી વડોદરા શહેરની જનતા તે વખતે જે ત્રસ્ત થઈ હતી એ લોકોની સામે પરિવર્તન પેનલ સખત ફાઇટ આપે છે. અત્યારે હું વડોદરા શહેરની જનતા, દરેક કેમિસ્ટ મિત્રો, અમારા સભ્ય મિત્રો, ફાર્માસિસ્ટ મિત્રોને પરિવર્તન પેનલ તરફથી અને ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ તરફથી એક આશ્વાસન અને ખાતરી આપું છું કે ભવિષ્યમાં દવાઓને લગતા કોઈ પણ પ્રશ્ન હશે એનો બહુ સારો અને સુખદ નિકાલ અમે કરવા જઈ રહ્યા છીએ. ખૂબ ખૂબ બધી ઉત્સાહ છે. તારીખ 20/4/2024 રોજ મેં પરિવર્તન પેનલ અને ઉમેદવાર તરફથી ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ ના મારા પરમ મિત્ર હસમુખભાઈને લાગણીથી વ્યક્ત કરી હતી અને પરિવર્તન પેનલને સંપૂર્ણ ટેકો મળે, સહકાર મળે તે માટે મેં માગણી કરી હતી. અમારા એજન્ડા, ઉમેદવારોની પસંદગી અને એને ધ્યાનમાં રાખીને ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ કે જે 80,000 મેમ્બર સભ્યો ધરાવે છે સમગ્ર ગુજરાતમાં, જેમાંથી માત્ર 6 ઇલેક્ટેડ થતા હોય એવા 6 કાઉન્સિલના સભ્યો, તે તમામે તમામ ગુજરાત રાજ્યના 6 સભ્યોએ સંપૂર્ણ ટેકો જાહેર કરેલ છે. એ અમારા માટે, વડોદરા માટે, પરિવર્તન પેનલ માટે, ઉમેદવારો માટે ગૌરવનો દિવસ કહેવાય. અને એ માટે હું ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જેટલો આભાર માનું એનાથી વધુ વિશેષ એવું કહું કે આવી એક સુરતતા કદાચ ભૂતકાળમાં નથી થઈ અને આ શરૂઆત થઈ છે જે વડોદરા એના સાક્ષી બન્યું છે. એ માટે હું સમગ્ર ગુજરાત સ્ટેટ કાઉન્સિલના સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભારત સાથે જણાવવાનું કે પરિવર્તન પેનલ તરફથી 20/4/2024 રોજ અમને ફાર્મસી કાઉન્સિલ, જે ફાર્મા ગૌરવ પેનલ તરફથી આજથી 3-4 મહિના પહેલાં અમે એક ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય મેળવીને ફાર્મસી કાઉન્સિલ ઉપર
જે વર્ષોથી જે લોકો કબજો જમાઈને બેઠા હતા એ લોકોને દૂર કરીને અમે ફાર્મસી કાઉન્સિલનું સુવ્યવસ્થિત અને ફાર્મસિસ્ટના હિતમાં કામ થાય પ્રકારની એક બોડીનું નિર્માણ કર્યું છે. અમને પરિવર્તન પેનલ તરફથી જે પત્ર મળ્યો એ પત્રના એજન્ડાઓ અમે અમારા તમામ વિજેતા મેમ્બરો સાથે ચર્ચામાં લીધા પછી અમારા જે એજન્ડાઓ અને પરિવર્તન પેનલના જે એજન્ડાઓ છે બેમાં સામ્યતા જોવા મળતા અમે પરિવર્તન પેનલને અમારા વિજેતા ઉમેદવાર દ્વારા સામૂહિક નિર્ણય પ્રક્રિયાથી પરિવર્તન પેનલને અમે સંપૂર્ણ પરિવર્તન પેનલને સમર્થન જાહેર કરેલ છે. એમાં ઘણા બધા એજન્ડાઓ એવા છે કે ભાઈ મધ્ય ગુજરાતમાં રહેતા ફાર્માસિસ્ટ, રિટેલ, મેડિકલ સ્ટોર, હોલસેલના વેપારીઓ જેમને રિફ્રેશર્સ, રિન્યુઅલ અને ફાર્મસી કાઉન્સિલને લગતી અનેક પ્રકારની તકલીફો પડતી હોય છે, એના માટે અમે મધ્ય ગુજરાતમાં પરિવર્તન પેનલની સાથે મળી પરિવર્તન પેનલના ઉમેદવારોની સાથે મળીને એક રિજિયનલ સેન્ટર બનાવીશું, જેનાથી મધ્ય ગુજરાતના વિદ્યાર્થી, ફાર્માસિસ્ટ મિત્ર, કેમિસ્ટ મિત્રને કર્ણાવતી એટલે અમદાવાદ સુધી ધક્કો ન ખાવો પડે. અનઇથિકલ પ્રેક્ટિસ જે વડોદરાની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર જે ચાલી રહી છે, ફાર્મા એક્ટ પ્રમાણે કોઈપણ મેડિકલ સ્ટોર ધારક અથવા કોઈપણ હોલસેલર કોઈપણ ગ્રાહકને લોભામણી લાલચ આપી અથવા લાલચ આપી અને એમને કોઈપણ પ્રકારની પ્રોડક્ટ અથવા દવાઓનું વેચાણ ન કરી શકે જો આવું કરતા કોઈપણ મેડિકલ સ્ટોર ધારક અથવા કોઈપણ પ્રકારનો હોલસેલર આવું કરતા પકડાશે તો ફાર્મસી કાઉન્સિલ ફાર્મા એક્ટ પ્રમાણે પરિવર્તન પેનલની સાથે રહે અને એની ઉપર એક્શન લેશે અને દવા બજારના ધંધાનું ભવિષ્ય સુનિશ્ચિત અને સારું અને ઉજ્જવળ બનાવવા માટે હંમેશા પરિવર્તન પેનલની સાથે મક્કમપણે ઊભો રહેશે. ત્રીજી વસ્તુ એ છે કે ઘણા બધા કેમિસ્ટ મિત્રો અને ઓનલાઈનનો પણ ઘણો બધો ઓનલાઈનનો ધંધા હોવાથી ઘણા બધા પ્રકારની તકલીફો પડેલી છે. ઓનલાઈન ધંધાની સામે પણ અમે સરકારશ્રીમાં ફાર્મસી કાઉન્સિલના તમામે તમામ મેમ્બરો સાથે મળી પરિવર્તન પેનલને સાથે રાખીને સમગ્ર ગુજરાતભરમાંથી રજૂઆત કરીને ઓનલાઈનની અંદર જે ફ્રોડ પ્રિસ્ક્રિપ્શન અપલોડ કરી અને જે નાર્કોટિક્સ દવાઓ મંગાવીને જે દૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે, જે પેશન્ટના સ્વાસ્થ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા છે, એને પણ અમે રોકવાનો સઘન પ્રયત્ન કરીશું. આ બધા એજન્ડાઓમાં સામ્યતા હોવાથી અમે મનીષભાઈની પરિવર્તન પેનલને સંપૂર્ણ સમર્થન જાહેર કરેલ છે. શહેર અને જિલ્લામાંથી ટોટલ 1214 જેટલા મતદારો છે. આ તમામે તમામ મતદારોને મારી અને મારા ફાર્મસી કાઉન્સિલ વતી એક નમ્ર અરજ છે કે સાત તારીખે જે ઇલેક્શન છે એ લોકશાહીનું ઇલેક્શન છે, લોકશાહીના મહાપર્વનું ઇલેક્શન છે. એ ઇલેક્શનની અંદર પોતાના પરિવાર, તમામ ગુજરાતમાં વસતા તમામને તમામ ફાર્માસિસ્ટ મિત્રોને, તમામ તમામ મેડિકલ સ્ટોર ધારકોને આપના વતી, આપના માધ્યમથી કહેવા માગું છું કે 7 તારીખના ઇલેક્શનમાં સંપૂર્ણ મતદાન થાય, પોતાના મિત્રોનું મતદાન થાય, પોતાના પરિવારનું મતદાન થાય અને રાષ્ટ્ર સેવા માટે ગુજરાતના પનોતા પુત્ર જ્યારે એટલી સેવા કરતા હોય તો એમના ઉત્સાહમાં અનેરો વધારો કરવા માટે દરેક વ્યક્તિ મતદાન કરે અને કમળના બટન ઉપર મતદાન કરે અને આપણા ગુજરાતનું ગૌરવ નરેન્દ્રભાઈ ત્રીજી ટર્મ માટે રિપીટ થાય એના માટે અપીલ કરું છું. એના પછીનો ઉત્સાહ છે એ દવા બજારનો ઉત્સાહ છે કે વર્ષોથી જે દવા બજારની અંદર અડીગો જમાઈને બેઠા છે, દવા બજારના સભ્યોના નામે પોતાનો પર્સનલ સ્વાર્થ સિદ્ધ કરવા માટે જે લોકો હંમેશા માટે કાર્યરત છે, એવા લોકોને હરાવવા માટે સંપૂર્ણ કેમિસ્ટ મિત્રો એકસાથે યુનિટીમાં નીકળી અને પરિવર્તન પેનલ ઉગતા સૂર્યમાં મતદાન કરે અને તમારા ધંધાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો એવી અમારા ફાર્મસી કાઉન્સિલ અને ફાર્મસી કાઉન્સિલના સભ્ય વતી અમારી અપીલ છે.